नमस्ते मित्रों, अमे सौ आपनी समक्ष एक नानकडु नाटक प्रस्तुत करवा जई रह्या छे, जेना द्वारा प्रकृतिना संरक्षणनुं महत्व समझावानो प्रयत्न करीशुं। आ नाटकनुं शीर्षक छे टाइम ट्रावेल। पात्र छे अरहम फिंटी, नम्य वैज्ञानिक फिरदोस वोरा, ऋष्वी वैज्ञानिक आशा जानी अने कृष्णांश सुरक्षा अधिकारी मिस्टर देवराज अने हुं ध्वनि संचालक। तो चालो माणीए आ नाटक टाइम ट्रावेल ने। મારે ટાઈમ ટ્રાવેલ કરવું હતું, તે માટે મેં તમને ઈમેલ મોકલ્યો હતો। હા, ઈમેલ તમને મળી ગયો છે। આ તેની હાર્ડ કોપી। થેન્ક્સ, પણ આની કોઈ જરૂરત નથી। આવો, હું તમને આમનો પરિચય કરાવું। આ છે મિસ્ટર દેવરાજ, આપણા સલામતી અધિકારી, અને આ છે વૈજ્ઞાનિક ડૉક્ટર આશા જાની। મિસ્ટર ફિન્ટીને ડાયનાસોરના યુગમાં જવું છે, માટે આપણે તેમને ટાઈમ ટ્રાવેલ કરાવવાનું છે। તો ચાલો આપણે શું ટાઈમ શટલ આગળ જઈએ। ચાલો મિસ્ટર ફિન્ટી, હવે હું આ ટાઈમ શટલને શરૂ કરીશ, પણ શરૂ કરતાં પહેલાં અમુક જરૂરી સૂચનાઓ। આપણે ત્યાં જઈએ તો આપણે ધ્યાન રાખવાનું છે કે નાનામાં નાના જીવથી લઈને મોટામાં મોટા ડાયનાસોરને પણ કશું જ નુકસાન ન થાય। તે બધું તો ઠીક છે, પણ તેમાંથી કોઈ આપણી પર હુમલો કરી દે તો આપણે શું કરવાનું? મિસ્ટર પિન્ટી, એ વાતની ચિંતા તમે છોડી દો, અમે નાનામાં નાની વાતની પણ ખૂબ જ કાળજી રાખતા હોઈએ છીએ। ત્યાં ચોક્કસ જગ્યાએ ઊભા રહેવાથી કોઈ પણ પ્રાણી આપણું કશું જ નુકસાન નહીં કરી શકે। આપણે મિસ્ટર દેવરાજની સૂચનાઓનું ચુસ્ત રૂપે પાલન કરવાનું છે। ધ્યાન રહે, નાનામાં નાની કીડીને મારવાનું પણ ભયાનક પરિણામ આવી શકે છે। કીડી? આ જીવજંતુ તો પૃથ્વી પર હોય તો શું, ના હોય તો શું? તમે કેવી વાત કરો છો? જુઓ મિસ્ટર પિન્ટી, કીડી હોય કે ડાયનાસોર, દરેક જીવનું પૃથ્વી પર અસ્તિત્વ જરૂરી છે। ઠીક છે, બધી સૂચનાઓ મેં સાંભળી લીધી, હવે જઈએ। હા, ચલો ગોઠવાઈ જાઓ। ચલો ટાઈમ શટલના બોર્ડ પર ટાઈમ મીટર ફરી ગયું હતું। 2012 આટલી હરિયાળી અને આ જમીન તો જો કેટલી ભેજવાળી છે, આવું તો આપણા ત્યાં કશું છે જ નહીં। અરે પહેલાના સમયમાં આટલી જ હરિયાળી હતી, એ તો હવે આપણે ત્યાં પ્રદૂષણ એટલું થઈ ગયું છે કે આવી હરિયાળી જોવા જ નથી મળતી। છા મિસ્ટર ફિન્ટી, તમારે ફક્ત નિશાન પર જ ચાલવાનું છે, આની બહાર જવાની તમને મંજૂરી નથી। ફિન્ટી ગુસ્સે થઈ આમ તેમ જોવા ના જાય છે અને એક સુંદર ફૂલ તોડવા હાથ લંબાવ્યો। નહીં નહીં નહીં, અરે એક ફૂલ જ તો છે, શું થઈ જશે? મિસ્ટર ફિન્ટી, આપણે પ્રકૃતિના એક પણ તત્વને કશું જ નુકસાન પહોંચાડવાનું નથી। અરે યાર, કેટલું સુંદર ફૂલ હતું, તોડવા ના દીધું। જો મિસ્ટર ફિન્ટી, હવે તમારી ડાબી બાજુથી થોડા સમયમાં ડાયનાસોર પસાર થશે, તમે તેને તમારા કેમેરામાં પણ શૂટ કરી શકશો। ફિન્ટીએ પોતાનો મોંઘો કેમેરો સંભાળ્યો અને થોડી જ વારમાં ડાયનાસોર નજીક આવ્યો। અરે આ કેટલું મહાકાય છે, અને આના પગ તો જુઓ, ઝાડનું થડ એવા તો પગ છે, અને 30 આદિ ખાધા હોય એવું વિશાળ પેટ છે, અને કેટલી ગંધ મારે છે તેની ગર્જના સાંભળીને ડરી ગયો અને તે જંગલ તરફ દોડ્યો। હા છૂટ્યો, કેટલી સૂચનાઓ આપે છે, અહીંયા કેટલી સુંદર પ્રકૃતિ છે, એ પતંગિયું તે યાર મરી ગયું સાપ। અરે કેટલી સુંદર છે, એટલે જ ભયાનક છે આ પ્રકૃતિ। અરે મિસ્ટર સિન્ટી, તમે અહીંયા છો, અમે તમને ક્યારના શોધી રહ્યા હતા જે? અરે મેં કેવું બિહામણું દ્રશ્ય જોયું તમને ખબર છે, મારે આવો ભયાનક પ્રવાસ નથી કરવો, ચલો પાછા। પણ તમારે આ પ્રવાસ માણવા લાયક હતો। મારે નથી માણવો, ચલો પાછા। મિસ્ટર પિન્ટી, તમને ખબર છે આ તમારા એક પ્રવાસની પાછળ કેટલો ખર્ચ થયો છે? અરે એ જે હોય તે, મને મારો જીવ વધારે વાલો છે, ચલો પાછા। ચલો, અમે તો પ્રકૃતિમાં કોઈ રસ જ નથી। આ પકડો તમારો કેમેરો। તેઓ ગુસ્સેથી તેની સામે જોઈ રહ્યા હતા। ફિરદોસ વોરાએ ટાઈમ શટલમાં ફરીથી ઈસવીસન 2094માં જવા માટે સેટિંગ કર્યું। ટાઈમ શટલના બોર્ડ પર ટાઈમ મીટર ફરી રહ્યું હતું। ઈસવીસન પૂર્વે 24 કરોડ વર્ષ, 1,10,000, 1,100, ઈસવીસન 100, 2010, 2092, 2093,
અને છેલ્લે તેઓ ઈસવીસન 2094ના વર્ષમાં પહોંચી ગયા. શટલ અટક્યું અને દરવાજો ખુલ્યો. હર્ષ પહોંચ્યા. એ આ પ્રયોગશાળા ક્યાં ગઈ અને આ પ્રકૃતિ આપણી ઉજ્જળ કઈ રીતે થઈ ગઈ? મિસ્ટર વોરા, જુઓ તો આપણે કોઈ ખોટા સમયમાં તો નહીં આવી ગયા? ના ના, આપણે તો બરાબર સમયમાં જ છીએ. તો પછી આવું કેમ? અરે જુઓ, આ બધું આમને કારણે. આપણે ત્યાં કોઈ પતંગિયું મારી નાખ્યું હશે અને તેનું પરિણામ જુઓ. અરે પણ હું તો પતંગિયું પકડવા ગયો હતો. પણ મિસ્ટર ફિન્ડી, મેં તમને ત્યાં કેટલી વખત સમજાવ્યું હતું કે આપણે પ્રકૃતિના એક પણ તત્વને કશું જ નુકસાન પહોંચાડવાનું નથી. હવે સમજો કે તમે નાનામાં નાના જીવનું જતન કરવા માટે શા માટે કહી રહ્યા હતા. પણ હવે શું? આ નાટક આપણને સૂચવે છે કે જો હવે આપણે વધારે ઝાડ કાપશું કે પશુ પંખીઓને મારશું કે પ્રકૃતિનો વિનાશ કરશું તો આપણી જ દુનિયાનો વિનાશ થશે. આભાર.